સમાચારોની શરૂઆત કરીએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા બાદ ત્રણ દાવેદારના નામ મોખરે છે। ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારીનું નામ આગળ છે। કેપી ગઢવી પણ દાવેદારોની રેસમાં આગળ છે। ત્રણેય દાવેદારો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય જશે। ત્રણેય દાવેદારો કોંગ્રેસના મંત્રીમંડળ સાથે બેઠક પણ કરવાના છે। બેઠક બાદ કોંગ્રેસ ઉમેદવારની પસંદગી કરી શકે છે। तो कांग्रेस की सेंस प्रक्रिया गईकाले योजाई हती। त्रण दावेदारों खूब ज मजबूत मनाई रह्या छे अने त्रण दावेदारोना नाम पण चर्चामां छे। गुलाबसिंह राजपूत, ठाकरसिंह रबारीनुं नाम आगळ छे। केपी गढ़वी पण दावेदारोनी रेसमां आगळ छे। आ त्रणेय दावेदारो अमदावाद कोंग्रेस कार्यालय जशे। त्रणेय दावेदारो कोंग्रेसना मंत्रिमंडळ साथे बेठक करशे। अने आज मुद्दे संवाददाता यशपाल आपणी साथे जोडायेला छे। यशपाल, वावबा वटनी आ लड़ाई छे। कोंग्रेसना त्रण उम्मीदवारों जेना नाम सौथी वधारे चर्चामां छे तेओ बेठक पण करवाना छे मंत्रिमंडळ साथे। अपडेट शुं आ बेठकोने लई? जे भविष्य चोक्कसथी जणावी आपो। गई काले सांजनी मोडी जे कोंग्रेसनी सेंस प्रक्रिया हती ए पूर्ण थई हती ने त्यारबाद जे त्रणेय जे मजबूत दावेदारो छे जे केपी गढ़वी होय के गुलाबसिंह राजपूत होय के पाछे ठाकरसिंह रबारी होय आ त्रणेय उम्मीदवारों वच्चे एक बैठक थई हती ने बैठक बाद एक निर्णय लेवामां आव्यो के जे त्रणेय जे उम्मीदवारो जे दावेदारो छे तेने प्रदेश द्वारा जे प्रभारीओ जे आव्या हता एना द्वारा एवुं कहेवामां आव्युं के तमे त्रणेय उम्मीदवार नक्की करो के कोण उम्मीदवार छे ते एमना उपर ज जे दावेदारो उपर ज ढोळवामां आव्युं। એટલે આજે ત્યારે 6 વાગે આજે अमदावाद खाते जे कार्यालय कांग्रेस कार्यालय खाते जे त्रणेय दावेदारोनी आज बैठक थवानी छे ने बैठकनी अंदर शू निर्णय लेवामां आवे छे एटले आज सांज सुधी या तो पछी आवतीकाल सुधी कांग्रेस नाम जाहिर करी शके एम छे। जी जी यशपाल, जोड़ा बदल आभार आपनो। और न्यूज फोरम थी एसोसिएट एडिटर धर्मेश वैद्य पण जोडायेला छे। धर्मेश, कया त्रण दावेदारो जेना नाम सौथी वधारे चर्चाई रह्या छे अने मंत्रिमंडळ कया नाम पर पसंदगीनो कळश ढोळी शके छे, संभावनाओ जणावशो? ધ્રુવીસા, જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે, હવે મહત્વની વાત છે કે કોંગ્રેસના જે સેન્સ લેવાઈ ગયા, સેન્સમાં 9 ઉમેદવારો દાવેદારો જે આવ્યા હતા એમાંથી 3 ચહેરા ઉભરીને આવ્યા છે। ગુલાબસિંહ રાજપૂત છે, ઠાકરસિંહભાઈ રબારી છે અને કેપી ગઢવી। આ તમામ ત્રણેય ઉમેદવારો હવે જેને કહેવાય હાઈકમાન્ડના આંગણે પહોંચશે। એટલે વાવની રાજનીતિ, એટલે કોંગ્રેસના ઉમેદવારની રાજનીતિ આજે મુખ્ય મથક અમદાવાદ પ્રદેશ કોંગ્રેસનું જે કાર્યાલય છે ત્યાં થશે। આ ત્રણેય જે દાવેદારો છે એ ગઈકાલે જે બેઠક કરી હતી એ પછી આપણા સંવાદદાતાએ કીધું કે ગુલાબસિંહ હસીને પણ બહાર આવ્યા છે। જોવાનું એ રહે છે કે આવતીકાલ સુધીમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકે છે। અત્યારે સૌથી મોખરે નામ હોય તો ગુલાબસિંહ રાજપૂતનું છે અને પછી આવે છે ઠાકરસિંહભાઈ રબારીનું। પણ મહત્વની વાત એ કહેવાય છે કોંગ્રેસમાં સેન્સ પછી આજે જે કહી શકાય કે જે મહત્વની મંત્રણા કહી શકાય, મહત્વની પસંદગીની જે મુદ્દો કહી શકાય એ અમદાવાદમાં છે। બીજી બાજુ ધ્રુવી શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 60મા જન્મદિવસે માદરે વતન ગુજરાતમાં છે। એટલે ભાજપના ઉમેદવાર પણ જે સેન્સ પ્રક્રિયા કે જ્યાં 50થી વધુ દાવેદારો છે ત્યારે સેન્સ પ્રક્રિયાને અંતર્ગત કદાચ એ એજન્ડા પણ આજે આખા દિવસમાં કંઈક અસર થાય। એટલે ભાજપ અને કોંગ્રેસ માટે જે વાવના ઉમેદવાર પસંદગીનો મુદ્દો આજે હાઈકમાન્ડ એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં ચર્ચાય તેવા સંકેતો મળી રહ્યા છે। જી ધર્મેશ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું।